નમસ્તે. મરીઝની ગઝલો તરફ લોકોનું ખૂબ ધ્યાન ગયું છે. મરીઝનો પરિચય એની ગઝલો છે, પણ મરીઝની નઝમો એમના જીવનના અનુભવો છે, એમની આત્મકથાના પાના છે. ગઝલના એક શેરમાં તેમણે કહ્યું છે, હૃદયનું રક્ત, નયનના ઝરણ, જીવનનો નિચોડ. હૃદયનું રક્ત, નયનના ઝરણ, જીવનનો નિચોડ ભળે તો ગઝલોમાં આવે છે તરબતર બાબત. જીવનના એમના જીવનનો નિચોડ જે તરબતર બનીને આવ્યો છે એ એમની નઝમોમાં છે. મારે આજે વાત કરવી છે એમની નઝમો વિશે. પોતાના પ્રિય પાત્ર સાથે એ સામ્ય શબ્દ વાપરે છે. કોઈ એક સમયે એકબીજાને ગમ્યા હોય, પછી બંને નજીક આવવાનો પ્રયત્ન કર્યો હોય, એ નજીક ના આવ્યા ખરા, પણ એમાં બધી અસમાનતાઓ દેખાઈ હોય અને છૂટા પડી ગયા હોય, અને ફરી પાછા જીવનની અંદર જ્યારે ભેગા થાય ત્યારે ઘણું બધું સામ્ય દેખાય એકબીજાના જીવનમાં. આ વાત નવી નથી, કોઈ પણ પ્રેમીઓ માટે સમાન છે. એવું લાગ્યા કરે કે હા, લગ્ન કર્યા ત્યારે, લગ્નની વાત આવી ત્યારે બંનેની વચ્ચે ઘણા અસમાનતાઓ દેખાઈ. વર્ષો પછી એકબીજાને મળે કે જુએ ત્યારે ખ્યાલ આવે છે કે ખાસ તો બેઉ પક્ષે કોઈ લાભ નહોતો, ખાસ બેઉ પક્ષે કોઈ મોટી નહોતી, સરખી જ બરબાદી હતી જિંદગીમાં. આ એમની નઝમ છે, સામ્ય. મારી દિલદાર સૌ તારા આકર્ષણો, એ ન મારા થયા એ ન તારા થયા. મારી દિલદાર સૌ તારા આકર્ષણો, એ ન મારા થયા એ ન તારા થયા. તુજ ગુલાબી બદનના રૂપાળા વળાંક, એક કાતિલ ગરીબીને ફાળે ગયા. તારા સૌંદર્યના રંગ રળિયામણા, તારા સૌંદર્યના રંગ રળિયામણા, સૌ નિરર્થક ગયા, સાવ એળે ગયા. તારી આંખોની મસ્તી અકારણ ગઈ, નાઝ અંદાઝના દાવ એળે ગયા. એ મને ના મળ્યું, કોઈને ના મળ્યું, એ મને ના મળ્યું, કોઈને ના મળ્યું. તારા અંતરનું અમૃત નકામું ગયું, તારી જુલ્ફોની ખુશ્બુ હવા થઈ ગઈ. રમ્ય જીવન હતું પણ નનામું ગયું. તારા હૈયાનું ધન, પ્રેમની ભાવના તારા જીવનની પેઠે જ તૂટી ગઈ. હમણાં એક બહુ સરસ અનુપમ ખેરના આત્મકથા વિશેનો એમનો પ્રયોગ જોતો હતો. ઓડિયન્સની અંદરથી અનુપમ ખેર આવે છે અને પછી પોતાની આત્મકથા, પોતાની જીવનકથા કહેવાની શરૂઆત કરે છે. મિત્રો, આ અનુપમ ખેર એક એવી વ્યક્તિ છે કે જેણે ખૂબ સંઘર્ષ કરી અને એ કાશ્મીરથી એ મુંબઈની ફિલ્મ નગરીની અંદરનો એક એક મહાન અભિનેતા બન્યો છે. સ્ટ્રગલ સખત કરી છે, એક્ટર બની ગયા છે, પોતાના વતન કાશ્મીરમાં જાય છે. જે પોતાની પ્રિય વ્યક્તિ હતી એણે તો કોઈક બીજાની સાથે લગ્ન કરી લીધેલા છે, એને જોવા જાય છે. એને પણ ઈચ્છા થાય છે કે હવે તો હું અનુપમ ખેર બની ગયો છું, હવે મળવા જઉં. એ જ મળવા જાય છે, જે હોટલમાં ઉતર્યા છે એ હોટલમાં પેલી ને બોલાવે છે. એ સ્ત્રી એના બે બાળકો એના પતિને લઈ અને આવે છે, અને એને એમ થાય છે કે અરે, મેં આ સ્ત્રીને માટે આખું જીવન ઓળઘોળ કરી નાખ્યું હતું. ક્યારેક આપણે હલી જઈએ કે આપણું પ્રિય પાત્ર કેવું રઝળી પડ્યું હોય છે, કાં તો કેવા પાત્ર પાછળ આપણે આખી જિંદગી પેલી કરી નાખી હતી. અમૃત ઘાયલનો એક શેર છે, કઈ વાતમાં ન માલ હતો કોણ માનશે, કઈ વાતમાં ન માલ હતો કોણ માનશે, નહીં જેવો એક સવાલ હતો કોણ માનશે. આ જેની પાછળ જિંદગી બરબાદ મેં કરી એ માત્ર એક ખ્યાલ હતો કોણ માનશે. તો તારા હૈયાનું ધન, પ્રેમની ભાવના તારા જીવનની પેઠે જ તૂટી ગઈ. તારી કાતિલ ગરીબી ને કંગાલિયત તારા યૌવનનો શણગાર લૂંટી ગઈ. મારી દિલદાર, હું પણ તો સુખમાં નથી, તારી પેઠે જ દુનિયાના ગમ છે મને. જગના વ્યવહારે દિલ મારું તૂટી ગયું, રસ હવે જિંદગાનીમાં કમ છે મને. તું દુખી તે તરફ, હું દુખી આ તરફ, પાના જુદા છે, તસવીર એક જ રહી. જગની આંખે ભલે એમ છેટે રહ્યા, કિંતુ બંનેની તકદીર એક જ રહી. આપણે બંને એ રીતે એક જ છીએ, આપણી વચ્ચે કોઈ જુદાઈ નથી.
ચાલ મળીએ, દુખોની થશે આપલે, દર્દથી કોઈ ઉત્તમ સગાઈ નથી, બંને સરખા છીએ, બંને સરખા બની પાછા મળીએ, વીતેલો સમય વાળીએ, આપણે એકબીજાના હમદર્દ થઈ પેલી નિષ્ફળ મોહબ્બતને અજવાળીએ, મારે દિલદાર સૌ તારા આકર્ષણો, એ ન મારા થયા એ ન તારા થયા, તુજ ગુલાબી બદનના રૂપાળા વણાંક એક કાતિલ ગરીબીને ફાળે ગયા. નિષ્ફળ પ્રણય, આ વાત ગઝલમાં આવે ત્યારે એક શેરમાં આવી જાય છે કે નિષ્ફળ પ્રણયનો એ જ દિલાસો રહી ગયો, ઝંખું છું ઈચ્છું છું કે તું સુખી નથી એવી ખબર મળે. પણ આ નિષ્ફળ પ્રણયની વાત શું, તો મરીઝ એક ગઝલમાં આવી રીતે વાત કરે છે. એક વિરામ પછી આપણે ફરી મળીએ. મરીઝની બીજી નઝમનું શીર્ષક છે તું અને હું. એક વ્યક્તિ પોતાના વખાણ કરતો જાય છે, પોતાના કેવા કેવા ગુણ છે એની વાત કરે છે, અને પછી પોતાના જીવનની આખી વાત રજૂ કરે છે. નઝમની અંદર એક વિશેષતા એ છે કે આખી નઝમ ચાલતી હોય, આગળ વધતી હોય, અને એની છેલ્લી બે પંક્તિ આવે ત્યારે આખી વાત બદલાઈ જતી હોય, જાણે કંઈક આપણને જુદો જ સંદેશો આપી જતી હોય, કંઈક જુદી જ વાત કરી જતી હોય. તું અને હું, મારી આંખોમાં અમૃત, હૃદયમાં મીઠાશ, મારી આંખોમાં અમૃત, હૃદયમાં મીઠાશ, મારી વાણી મુલાયમ, મધુરો સ્વભાવ, મારા વર્તનમાં ભરપૂર નિર્દોષતા, હું નથી જાણતો છળ કપટ પેચ દાવ, લાગણીની પરખ છે, કદરદાન છું, મારી આંખો બધો તાગ લેતી રહી, લાગણીની પરખ છે, કદરદાન છું, મારી આંખો બધો તાગ લેતી રહી, પ્રેમીઓ પણ મને દિલથી ચાહતા રહ્યા, પ્રેમિકાઓ મને માન દેતી રહી, જ્યારે બેસું છું સાંજે સુરાપીઠમાં, સૌને રંગીન સોબત મળી જાય છે, સૌને દઉં છું દિલાસો અને પ્રેરણા, જામમાં જિંદગાની ઢળી જાય છે, ધર્મના જેવો સાચા રખેવાળ છે, ધર્મના જેવો સાચા રખેવાળ છે, જેવો નૈતિક જીવનના પ્રચારક રહ્યા, મારા દિલના હતા એવા આકર્ષણો, મારા જેવા શરાબીના ચાહક રહ્યા, જ્યારે વિદ્વાનો સંગ બેસું છું હું, જ્યાં બધી વાતે ચિંતન મનન હોય છે, એવો દ્રષ્ટા છું કે એવા વર્તુળમાં મારા મંતવ્યનું પણ વજન હોય છે, મારી દિલની દુલ્હન હું તને શું કહું, દોસ્તો પણ મારા બધા દિલદાર છે, એક તું છે કે જે મુજને ચાહતી નથી, તારી પાસે ફકત સુકો વ્યવહાર છે, મુજમાં ચાહવા સમુશું કશું પણ નથી, સૌ કરે છે મોહબ્બત તે ખોટી હશે, આ ધર્મના ઉપદેશકોથી માંડી મિત્રોથી માંડી વિદ્વાનોથી માંડી આ જે લિસ્ટ ગણાવ્યું ને એ આ પાછળ કારણ હતું. મુજમાં ચાહવા સમુશું કશું પણ નથી, સૌ કરે છે મોહબ્બત તે ખોટી હશે, તારી નફરત અને તારો આ અણગમો કેમ માની શકું કે કસોટી હશે, કદાચ તું મારી પરીક્ષા લેતી હોય, બાહ્ય આકર્ષણોનો તને મોહ છે, લોક મારકણા ગમતા રહે છે તને, તુજને ગાલિબની ગઝલોની પરવા નથી, રમ્ય જોડકણા ગમતા રહે છે તને, પ્રેમ મારો બનાવટ નથી જાણતો, પ્રેમ મારો બનાવટ નથી જાણતો, ને ખુશામત ભર્યા તુજને આદર પસંદ, હો ભલે હેમ હલકી મદીરા ભરી, તારી દ્રષ્ટિને છે જામ સુંદર પ્રસન્ન, હું એ બંનેમાં ઊંડાણ જોતો નથી, તારા સંતાપ ખોટા છે રાહત ગલત, તારી દુનિયા ફકત છે સપાટી ઉપર, તારી નફરત બનાવટ છે ચાહત ગલત, બાહ્ય આકર્ષણોનો તને મોહ છે, બાહ્ય આકર્ષણોનો તને મોહ છે, મારા દિલમાં છે રોનક લલાટે નથી, બાહ્ય આકર્ષણોનો તને મોહ છે ને મારા દિલમાં છે રોનક લલાટે નથી, પત્ર છું પ્રેમનો છોહો અક્ષર ખરાબ, વાંચવા માટે છું જોવા માટે નથી. તો મરીઝની ગઝલની અંદર આ વાત બદલાતી આવે છે, અંતને અંતે આવે ને કંઈક વાત બદલાઈ જાય, ક્યાંક એવું પણ કહી દે છે લોકો તો લક્ષ્મીની તસવીર શું કરવા લાવે છે, એટલા માટે કે ઘરની અંદર લક્ષ્મીજી આવે, પણ ઘરની ગરીબી કેવી હશે કે ભવ્ય એક કલ્પના સૃષ્ટિને ઉલેચી નાખી, ભવ્ય એક કલ્પના સૃષ્ટિને ઉલેચી નાખી, આજ મેં લક્ષ્મીની તસવીરને વેચી નાખી, આજ મેં લક્ષ્મીની તસવીરને વેચી નાખી, કોઈ કંભાગી ફરી એની ખરીદી કરશે, મારી માફક બહુ સંભાળશે રે, શ્રદ્ધા રાખી,
ને પછી દર્દની દુનિયામાં ભટકતો ફરજે. શું કરે કોઈ જ્યાં શ્રદ્ધાની ઇમારત તૂટે? શું કરે કોઈ જ્યાં શ્રદ્ધાની ઇમારત તૂટે, જર્જરિત થઈને પડી જાય પુરાણા સંસ્કાર, ઘોર કંગાલિયત આવીને જીવનને ઘૂંટે, કોણ સંભાળે પરાપૂર્વેના અંધાલાચાર? કોણ સંભાળે પરાપૂર્વના અંધા આચાર? પરાપૂર્વથી ચાલી આવી છે કે લક્ષ્મીની પૂજાઓ કરવી, પણ એ લક્ષ્મીની પૂજાઓ કર્યા પછી પણ જો કે કશું ફેર નહીં પડ્યો હોય ત્યારે આ કેવી નિરાશા આવી હશે. એક નિર્જીવ આ કાગળના ભરોસા ઉપર, એક નિર્જીવ આ કાગળના ભરોસા ઉપર કેટલા વર્ષ મેં શ્રદ્ધાઓ ટકાવી રાખી, શૂન્ય વર્તમાનમાં રાખી નહીં ભાવિની ફિકર, મુજ વડીલોની પ્રણાલિકા નભાવી રાખી. પણ હવે ઘરમાં સલામત નથી વસ્તુ કોઈ, છેક નાકા ઉપર ઊભી છે ગરીબી મારી, કેમ જીવાય આ તસવીરને જોઈ જોઈ, ક્યાં સુધી કોઈ ઉઠાવી શકે આ લાચારી? એક થાપટથી બુઝાવી દીધો શ્રદ્ધાનો ચિરાગ, એક થાપટથી બુઝાવી દીધો શ્રદ્ધાનો ચિરાગ, ભાગ્યને ઢાંકતી સૌ ચાદરો ખેંચી નાખી, આજથી થઈ ગયા આઝાદ દિલ અને દિમાગ, આજથી થઈ ગયા આઝાદ દિલ, હવે દિલ ને દિમાગ, આજ મેં લક્ષ્મીની તસવીર મેં વેચી નાખી, ભવ્ય એક કલ્પના સૃષ્ટિને ઉલેચી નાખી, આજ મેં લક્ષ્મીની તસવીરને વેચી નાખી. ગઝલની ભાષામાં મરીઝે જ્યારે જ્યારે વાત કરી છે ત્યારે કંઈક ઓછામાં, લાઘવમાં, ઓછા શબ્દોમાં વાત કરી છે, પણ જ્યારે નઝમની વાત આવી છે ત્યારે મરીઝ જાણે આખી વાત માંડીને કરતા હોય એવું લાગે છે. મરીઝની નઝમોની અંદર એક બીજી નાનકડી નઝમ જોઈએ, દિલની દુલ્હન. મારી દિલદાર હું રસ્તાનો રઝળતો ઇન્સાન, મારી દિલદાર હું રસ્તાનો રઝળતો ઇન્સાન, તું જે માગે છે મહાલય એ તને ક્યાંથી આપું, મોટા મોટા ઘરો, મોટા મોટા મહેલો તને ક્યાંથી આપું? મારી દિલદાર હું રસ્તાનો રઝળતો ઇન્સાન, તું જે માગે છે મહાલય એ તને ક્યાંથી આપું? મારા દિલમાં મારી આંખોમાં નિરાધાર તરસ, જામ ભરપૂર સુરાલય તને ક્યાંથી આપું? કિંમતી વસ્ત્રો અને અંગે ચમકતા રત્નો, કિંમતી વસ્ત્રો અને અંગે ચમકતા રત્નો, જોઉં છું અન્ય હસીનોને અંગે તો ગમ લાગે છે. તને સમજાવું હું કઈ રીતથી ઓ દિલની દુલ્હન, પ્રેમ મારા ઉપર પણ મને શરમ લાગે છે. જેની તકદીર હો ધગધગતા જન્મ જેવી, એ ભલા ક્યાંથી નીચોવી શકે ગુલઝારોને? દેવો પડતો હોય અહીં જેને પળે પળનો હિસાબ, શોધવા ક્યાંથી એ નીકળી શકે તહેવારોને? આપણને બંનેને છૂટો આ જમાનો કરશે, બોલ શા માટે જમાનાને એ મોકો દઈએ? ભલે આઘાત હો પણ આપણે સંમત થઈને બહુ હિંમત અને ગૌરવથી વિખૂટા પડીએ. જાણે સાહિર યાદ આવી જાય, ચલો એક બાર ફિર સે અજનબી બન જાય હમ દોનો, આ બહુ હિંમતની વાત છે. અને પછી છેલ્લે અંતરામાં કહે છે, મારી દિલદાર હું રસ્તાનો રઝળતો ઇન્સાન, મારા પૂરતી મારા રસ્તાઓની આંધી રાખું, તું કોઈ અન્યની મોહલાતમાં વસ ચેનની સાથે, મને શું હક છે તને ધૂળમાં બાંધી રાખું? મારી દિલદાર હું રસ્તાનો રચતો ઇન્સાન, તું જે માગે છે મહાલય તને ક્યાંથી આપું? મારા દિલમાં મારી આંખોમાં નિરાધાર તરસ, જામ ભરપૂર સુરાલય તને ક્યાંથી આપું? નઝમમાં મરીઝની એક નઝમ મને પ્રાસ, રજૂઆત અને જાણે નઝમની પરંપરાની અંદર કંઈક ઉફરી, કંઈક જુદી ચાલીને કરતી હોય વાત એવી લાગી છે. એનું શીર્ષક છે છુટકારો. દોસ્તો, તમારી પાસ હું ફરીથી આવ્યો છું. દોસ્તો, તમારી પાસ હું ફરીથી આવ્યો છું, લાગણીને શોધું છું, લાગણીથી આવ્યો છું. દોસ્તો, તમારી પાસ હું ફરીથી આવ્યો છું, લાગણીને શોધું છું, લાગણીથી આવ્યો છું. જેને કારણે તમને તુચ્છ માનતો તો હું, જેને કાજ
તમને પણ તુચ્છ માનતો તો હું જેના એક ઇશારા પર દોડતા કિનારા પર શુષ્ક પ્રેમ ધારા પર દિલ તમારા તોડીને સત્યને મરોડીને તમને સૌને છોડીને કેવો ભાગતો તો હું જેને કાજ તમને પણ તુચ્છ માનતો તો હું એ તો બેવફા નીકળી એક કલ્પના નીકળી એની વાતને મૂકો એક વાર્તા નીકળી ને તમે તો જાણો છો ને તમે તો જાણો છો સૌ કલા પીછાણો છો વાર્તાની દુનિયાઓ એની તેજ રેખાઓ એના રમ્ય નકશાઓ એ ભલે મનોહર હો શબ્દ શબ્દ સુંદર હો વાંચનાર વાંચીને એ પરત મૂકી દે છે એક કિતાબ સમજીને એ રમત મૂકી દે છે એવી રીતે દોસ્તો વાર્તા તજી દઈને જ્યાં સદાન રહેવાય એ જગા તજી દઈને દોસ્તો તમારી પાસ હું ફરીથી આવ્યો છું લાગણીને શોધું છું લાગણીથી આવ્યો છું ના ના દિલાસો ના આપો મારી વેદનાઓને મારી આસ્થાઓને મારી સાધનાઓને વાતથી નહીં તોલો શબ્દથી નહીં માપો ના દિલાસો ના આપો કંઈ નથી કરી શકતા એ દિલાસો આપે છે ના દિલાસો ના આપો કંઈ નથી કરી શકતા એ દિલાસો આપે છે મીઠું મીઠું બોલે છે ચાર પાંચ ફૂલો લઈ એક પહાડ તોલે છે એટલું કરી લઈને રાહ ઘરની માપે છે કંઈ નથી કરી શકતા એ દિલાસો આપે છે ના દિલાસો ના આપો કંઈ નથી કરી શકતા એ દિલાસો આપે છે ને દિલાસા રૂપે પણ એની વાત ના લાવો ને દિલાસા રૂપે પણ એની વાત ના લાવો એ તો બેવફા નીકળી બેવફાને ઠુકરાવો એ વળી છે કોણ એવી ચૂપ રહો ખુદા માટે એની વાત ના લાવો એને ભૂલવા માટે દોસ્તો તમારી પાસે હું ફરીથી આવ્યો છું લાગણીને શોધું છું લાગણીથી આવ્યો છું આવો મારા દોસ્તો પ્યારા પ્યારા દોસ્તો દોસ્તીના માર્ગ પર પ્રેમ ધારા દોસ્તો ગીત ખુદના ગાઈએ મહેફિલો બનાવીએ જિંદગી સજાવીએ જે સમય વીતી ગયો એને ફરીથી લાવીએ આ સમયની વાત પર આ સમયની વાત પર લો ફરી એ યાદ આવી મારો પ્રેમ ઠુકરાવી મોઢું ફેરવી ગઈ બેઉફા બની ગઈ કંઈ પણ ન પામી ને જે મને ઠગી ગઈ પણ મને થયું છે શું દોસ્તો સલામત છે મંઝિલોની શું પરવા રાહ ખૂબસૂરત છે દોસ્તો તમારી પાસ હું ફરીથી આવ્યો છું લાગણીને શોધું છું લાગણીથી આવ્યો છું મરીઝની આ એક નઝમ એનો પ્રવાહ એક એવો ધસમસતો પ્રવાહ છે કે અહીં આપણે વિરામ લઈએ ફરીવાર કંઈક નવી વાત સાથે મરીઝને મળીએ આપણે મરીઝની નઝમો વિશે પસાર કરું છું અને મરીઝે પોતાની નઝમોમાં મારી ગઝલો એ શીર્ષક ઉપરની એક નઝમ લખી છે કવિને આર્ષ દ્રષ્ટા કયો છે જોનારો કયો છે એને કંઈક દેખાતું હોય છે આ ગઝલો જ વાંચી જ્યારે સમજીને કોઈ વાંચશે મારી ગઝલો જ્યારે સમજીને કોઈ વાંચશે મારી ગઝલો એ સમય આવશે પણ મારા મરણની પાછળ વાંચશે જ્યારે મોહબ્બતથી છલકતા શેરો માનશે કેટલું એ મારા જીવનને નિર્મળ એ બિચારાને ભલા ક્યાંથી ખબર પડવાની કેટલી મોજ મેં લૂંટી છે પ્રણયના નામે રૂપ ભરપૂર જવાનીથી છલકતા જિસ્મો અંગમાં મારા સમાવ્યા છે હૃદયના નામે જ્યારે મુજ શેરોમાં જોશે એ નશાની વાતો એની આંખોમાં ફરી વળશે સુરાલયનું જીવન માની લેશે એ મને મસ્ત શરાબી જેવો મારી ગઝલોને સમજશે એ મદીરાનું મનન કોણ સમજાવશે આ મારા તરફથી એને મારા જીવનમાં વીતી કંઈક તરસતી રાતો સૂકા સૂકા ગયા વાદળથી ભરેલા દિવસ ખાલી ખાલી ગઈ વર્ષાની તરસતી રાતો સૂકા સૂકા ગયા વાદળથી ભરેલા દિવસ ખાલી ખાલી ગઈ વર્ષાની વરસતી વાતો જ્યારે મુજ શેરોમાં જોશે એ ખુદાનું અપમાન આગ બળવાની નિરખશે એ ધર્મની સામે એમ એ માનશે કે તુચ્છ મેં માની લીધા બોધ પૈગંબરોના મારી કલમની સામે તે વખતે કોણ ભલા ભેદ એ જાહેર કરશે મારા અંતરમાં હું શ્રદ્ધાથી નમન કરતો રહ્યો કંઈક મેળવવાની આશામાં ખુદાની સામે કેવો નીરવ અને ચૂપચાપ રુદન કરતો રહ્યો જ્યારે મુજ શેરોમાં ખુદદારીની વાતો જોશે
કેવો ચારિત્રમાં બળવાન સમજશે મુજને. જ્યારે મુજ શેરોમાં ખુદદારીની વાતો જોશે, કેવો ચારિત્રમાં બળવાન સમજશે મુજને. ખોટી તારીફનો દોષિત, ન ખુશામતનું કલંક, વિશ્વમાં ઉચ્ચતમ ઇન્સાન સમજશે મુજને. આ જીવન ભેદ છે, જાણે એ ભલે ને જાણે કે ઘણા સામે ઘણી વાર હું કરગરતો રહ્યો. મારા પણ છાયાની સોબતને જે લાયક નહોતા, એમની સાથે પરાધીન બની ફરતો રહ્યો. જ્યારે સમજીને કોઈ વાંચે આ મારી ગઝલો, તો ક્ષણિક વાર એ દિલને ભલે બહેલાવી લે. દૂર વ્યવહારથી છે દૂર કલાના સર્જન, દૂર વ્યવહારથી છે દૂર કલાના સર્જન. મારી ગઝલોને એ જીવનમાં અપનાવી લે. જ્યારે વાંચશે સમજીને કોઈ મારી ગઝલો, એ સમય આવશે પણ મારા મરણની પાછળ. મરીઝ અહીંયા વાત કરે છે કે દૂર વ્યવહારથી છે દૂર કલાના સર્જન. મારી ગઝલોમાં એ જીવનમાં ન અપનાવી લે, મારી ગઝલોને જીવનમાં ન અપનાવી લે. જ્યારે એક વાત આટલી સત્યતાથી કહે છે, ત્યારે એક જગ્યાએ મરીઝે એમ પણ કહ્યું છે કે મારા વિશે તું આટલું ચિંતન મનન ન કર, જો યાદ રહી ગયો તો ભૂલાવી નહીં શકે. અને આપણે ક્યારેક ઈશ્વરની પાસે લાંબુ આયુષ્ય માગીએ છીએ, ખરેખર તો આપણે સારું જીવન માગવાની જરૂર છે. હદથી વધુ તું માગ નહીં એની કને જીવન, એક પળ એવી એ દેશે તું વિતાવી નહીં શકે. ક્યારેક પ્રાણ છૂટતો જ નથી હોતો, દેહ તરફડતો હોય છે, શરીરના દિવસો લંબાતા જતા હોય છે અને જિંદગી નથી હોતી આપણી પાસે. હદથી તું વધુ માગ નહીં એની કને જીવન, એક પળ એવી એ દેશે તું વિતાવી નહીં શકે. મારા વિશે તું આટલું ચિંતન મનન ન કર, જો યાદ રહી ગયો તો ભૂલાવી નહીં શકે. મરીઝની એક નાનકડી બીજી એક નઝમ પાસે હું વાત પૂરી કરીશ. અને આપણે બંને નકામા અને બંને નિષ્ફળ, આપણા બંનેની કોઈ ન કહાની બનશે, આપણા માટે ન છલકાશે જગતની આંખો, આપણી વાત ન દુનિયાની જબાની બનશે, કોઈ લેખકની કલમ સ્પર્શ નહીં એનો કરે. ઘણા પ્રેમીઓ એવા છે કે જે લોકો ચૂપચાપ આ દુનિયામાંથી પસાર થઈ જાય છે, એકબીજાને ભરપૂર પ્રેમ કરીને. એ લોકોની ઉપમા શીરી ફરહાદ કે હીર રાંઝાની એવી આપવા જેવી પણ નથી હોતી, અને છતાંય એ લોકોનો પ્રેમ સાચો હોય છે. આપણે બંને નકામા અને બંને નિષ્ફળ, આપણા બંનેની કોઈ ન કહાની બનશે, આપણા માટે ન છલકાશે જગતની આંખો, આપણી વાત ન દુનિયાની જબાની બનશે, કોઈ લેખકની કલમ સ્પર્શ નહીં એનો કરે, ચિત્રકારો કદી એને નહીં રેખા આપે, આપણા પ્રેમનો ઉલ્લેખ કદી પણ ન થશે, આપણા પ્રેમની શાયર નહીં ઉપમા આપે, આપણો પ્રેમ જે જાહેરમાં પ્રગટ થઈ ન શકે, આપણો પ્રેમ જે ખુશ્બુ તો છે પણ બાગ નથી, તાલ કઈ રીતે ભલે એને જમાનો આપે, તાલ કઈ રીતે ભલા એને જમાનો આપે, આપણો પ્રેમ કે જે ગીત છે પણ રાગ નથી, એ મોહબ્બત નથી, આશા નથી, આઘાત નથી, જેનો વર્તમાન નથી હોતો તમાશા માફક, એ બધા ભાવિના માલિક છે, સમયના સોગન, હું સવારે જ ખબર રાતના સપના માફક. આપણે બંને તો વર્તમાનના પુજારીઓ, તું છે ડરપોક તો મારામાં એ હિંમત ક્યાં છે. આપણે બંનેનું એ કામ કે કહેતા રહીએ, આપણા પ્રેમને દુનિયાની ઇજાજત ક્યાં છે. તે છતાં મારીઓ દિલદાર તું ગમગીન ન કર, ગમગીન ન બન, આપણા બંનેનો વ્યવહાર સલામત રહેશે, એને નિષ્ઠુર સમય પણ ન મટાડી શકશે, હો ન ઉપયોગ અધિકાર સલામત રહેશે, આપણે બંને નકામા અને બંને નિષ્ફળ. મરીઝની નઝમોની યાત્રા એ જાણે એના અંગત જીવનમાં ડોકિયું કરાવી આપે છે, એની અંગત કિતાબોના પાના ખોલી આપે છે. અહીં આપણે વિરામ લઈએ, મરીઝની કોઈક નવી વાત સાથે ફરી મળીશું.